एक बार एक बेन से ने काउंसिलर पासे गया के मारा बाड़क माटे कैरियर नु शू करू, तो काउंसिलर ए पूछू के तमे शू इच्छो छो, बस के मारा छोकरा ने एनी पर्सनल लाइफ में कोई प्रॉब्लम ना होवो जोईए। तो काउंसिलर एने सलाह आपी के तमे एने डॉक्टर बनाओ, કેમ કે એને પર્સનલ લાઈફ હશે જ નહીં તો પ્રોબ્લેમ ક્યાંથી આવશે? એટલે સવાલ છે, આપણે દિવસ બપોર સાંજ રાત મેડિસિન મેડિસિન ને મેડિસિન જ કર્યા કરીએ છીએ, પણ ખરેખર લાઈફ ઇઝ લાર્જર ધેન મેડિસિન। આપણે સવારથી ખાવાની વાત કરીએ છીએ, ખાઓ પીઓ જલસા કરો, લાઈફ નો બીજો મતલબ કાઢી શકીએ। ખાવાની વાત થઈ ગઈ, પીવાની વાત કોઈ કરવા માંગતો હોય તો આના પછીનો લેક્ચર સિરોસિસ ઉપર છે, એટલે આ બધા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ આપણને બીવડાવી દેશે। હવે ત્રીજી વાત છે જલસા કરવાની, તો હવે ઇન્વાઇટ કરીશ ડોક્ટર ભાવેશ પટેલને ફોર હિઝ વેરી 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 ઇન્ટરેસ્ટિંગ ટોક, લાઈફ ઇઝ લાર્જર દેન મેડિસિન। ડોક્ટર ભાવેશ પટેલ એ આવે પછી હું એમનો ઇન્ટ્રોડક્શન આપું, પ્લીઝ। ડોક્ટર ભાવેશભાઈ એમડી પીડિયાટ્રિક છે અને એમબીએ કરેલું છે હેલ્થ કેર મેનેજમેન્ટમાં। એમણે 15 વર્ષ પીડિયાટ્રિક પ્રેક્ટિસ કરી ઘાટલોડિયા અમદાવાદમાં, અને પછી પ્રેક્ટિસ છોડીને હવે 8 વર્ષથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન કરે છે। કરન્ટલી એપિક હોસ્પિટલ સાયન્સ સિટી રોડ ઉપર તેઓ મેડિકલ ડિરેક્ટર છે। તે ખૂબ જાણીતા સ્પીકર છે મેડિકલ ફ્રેટર્નિટીમાં અને બહાર પણ, કારણ કે એમની જે વાત હોય છે એ બધાના દિલને છૂઈ જાય છે। આપણે પહેલા કેટલીક ચોખવટ કરી દઈએ, પહેલા તો મારે લાઇટ્સ ચાલુ જોઈશે, કારણ કે આપણે એવું કઈ કરવાનું નથી કે લાઇટો બંધ કરવી પડે, અને ઘણા વર્ષોથી એવું કરવાનું ભૂલી બી ગયા છું। બીજું, મને પહેલા આવતી વખતે રસ્તામાં એવું થતું હતું કે લેક્ચરમાં શું ના, આજે હું થોડો ઉતાવળમાં આવ્યો, રાજગોર સાહેબને ખબર છે કે ભાવેશ હંમેશા શાંતિથી કામ કરે, પણ થોડું ડાયરેક્ટર થયો છું હવે એટલે સેજ દોડા દોડી રહે છે, તો હું દોડા દોડમાં આવતો હતો તો મને થયું કે શું ના બોલવું, હવે બોલતા તો ઘણું આવડી ગયું છે પણ સ્ટેજ પર ચડી જઈએ પછી કેટલું ના બોલાય, એટલે મેં કીધું બેન ઓડિયન્સમાં બેનો હશે કે નહીં હોય, એટલે મારે ક્યાં ક્યાં અટકવું, જો ક્યાંક હું ક્રોસ કરી જઉં તો માફ કરજો। ત્રીજું, ઘણી બધી વખત મેં જોયું છે ઓડિયન્સ ગૂંચવાતું હોય છે કે વક્તાને સાંભળવો કે સ્લાઇડ જોવી, તો મારા કેસમાં સ્લાઇડ જોવા જેવું કશું છે જ નહીં, રસ પડે તો સાંભળજો બાકી સુઈ જજો, હું જ્યારે આમ કરું ત્યારે જ ત્યાં જોવાનું છે, બાકી જોવાની જરૂર નથી, સ્લાઇડ તો એટલે બનાવી હોય કે હું વચ્ચે ભૂલી ના જઉં। હવે ઘણા બધા મિત્રોને થતું હશે કે ભાવેશ પીડિયાટ્રિશિયન છે અને નોર્મલી પીડિયાટ્રિશિયન મેલેરિયા ન્યુમોનિયા ટાઇફોઇડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એના બધા પર બોલે, અચાનક ત્યાં લાઈફ ક્યાંથી આવી ગઈ વચ્ચે? તો એની પાછળ કારણ છે કે જ્યારે આપણે બધાએ મેડિકલમાં એડમિશન લીધું ત્યારે આપણે એવું વિચાર્યું કે આપણે વી આર એટ ધ ટોપ ઓફ ધીસ વર્લ્ડ, આપણે ઝાલ્યા બી નહોતા રહેતા, અમારા બધાને ત્યાં તો પેંડા બી વેચાયા હતા, કારણ કે પેલું 27 ગામમાં એકાદ છોકરો મેડિકલમાં જતો હોય તો ગામડે બધાને હરખતો થાય ને, એટલે આ યુફોરિયા જે હતો એ એમબીબીએસમાં તો રહ્યો, પીડિયાટ્રિક્સમાં બેવડાયો, કારણ કે બી બ્લોકમાં રહીને પીડિયાટ્રિક્સ લેવું એ કંઈ નાની સૂની ઘટના નથી હોતી, કે બી બ્લોકમાં રહો પહેલા ટ્રાયલે પાસ થાઓ પીડિયાટ્રિકમાં એડમિશન લો, એટલે પીજીમાં આ યુફોરિયા બેવડાયો। પ્રેક્ટિસમાં બી શરૂઆતના 4-5 વર્ષ સારું લાગ્યું કે બધું બરાબર ચાલી રહ્યું છે, પણ પછી એવું થયું કે સારું ડિસિઝન લેવામાં કંઈક ભૂલ થઈ છે લાઈફમાં। તો મિત્રો, એવું કેમ બન્યું કે જે પ્રોફેશન
આપણા માટે ગૌરવની ઘટના હતો એ પીડા કેમ બની ગયો? ઘણા બધા નથી કહેતા કે મેડિકલ તો લેવું જ નહીં, તો એવું કેમ બન્યું? તો એના માટે મેં આ લેક્ચર બનાવ્યું. તો આવું કેમ બન્યું? તો એના માટે મોડેલ ઓફ પ્રાઇવેટ પ્રેક્ટિસ જવાબદાર છે. કે આપણા ત્યાં મોડેલ કેવું છે પ્રેક્ટિસનું? ઇટ્સ અ પેશન્ટ ફ્રેન્ડલી મોડલ. પેશન્ટ ફ્રેન્ડલી મોડલ એટલે શું? તો બધા રૂલ્સ, બધા રેગ્યુલેશન તમને ને મને લાગુ પડે. પેશન્ટ માટે કોઈ રૂલ્સ નહીં, કોઈ રેગ્યુલેશન નહીં. એ ત્યારે ત્યારે હોસ્પિટલ બતાવવા આવે, રાતે ઘેર પહોંચી જાય, પૈસા ઓછા આપવા માટે રકઝક કરે, અને છતાંય તમારે કશું ના બોલાય. ઇટ્સ કોલ્ડ પેશન્ટ ફ્રેન્ડલી મોડલ. અને અમારા કલોલમાં તો એવું થયું કે એક પેશન્ટ પીડિયાટ્રિશિયનના ત્યાં એડમિટ કર્યું હતું, અને સાહેબ કંઈ પેશાબ બેસાબ કરવા ગયા હશે તો પેશન્ટના પપ્પા પેશન્ટને લઈને ધીમે રહીને ઉતરી ગયા. હવે પીડિયાટ્રિશિયન બી ઉત્તર ગુજરાતનો હતો એટલે ઝાલ્યો રહ્યો નહીં, એને ખબર પડી તો ગળામાં સ્ટેથો સાથે એ બી પાછળ દોડ્યો. એટલે કલોલના રસ્તા પર આગળ પેશન્ટના પપ્પા પેશન્ટને વીગો સાથે દોડે, અને પાછળ પેલો પીડિયાટ્રિશિયન સ્ટેથો સાથે દોડે. હવે બીજા દિવસે કલોલમાં શું વાતો થઈ? સાહેબે આવું ના કરવું જોઈએ. કે ડોક્ટરે તો આવું ના જ કરાય ને, કે કોઈએ એવું ના કીધું કે પેશન્ટે આવું ના કરવું જોઈએ. સો ધીસ ઇઝ પેશન્ટ ફ્રેન્ડલી મોડલ. અને આવા મોડલમાં જ્યારે તમે કામ કરો ત્યારે હેરાન તો થવાના છે. બીજું, આપણે બે વખત ઓપીડી ચલાવીએ. સવારે ઓપીડી ચલાવીએ, સાંજે ઓપીડી ચલાવીએ. રજાના દિવસે ઓપીડી ચલાવીએ, તહેવારના દિવસે ઓપીડી ચલાવીએ. એટલે આમ 60 વર્ષ પછી પાછું વળીને જોઈએ કે જીવનમાં શું કર્યું, તો કશું નહીં, ખાલી ઓપીડીઓ જ ઓપીડીઓ ચલાવી ખાધી. અને એમ કરતા કરતા એક દિવસ આપણે ગુજરી બી જઈએ. હવે તમે સરહદ પર ગોળી ખાઈને ગુજરી જાઓ તો તમે શહીદ કહેવાઓ, પણ લોકોને ગોળીઓ આપતા આપતા ગુજરી જાઓ તો કોઈ તમારી નોંધ બી ના લે. કે અમારા ઘાટલોડિયામાં કમલેશ રાજગોર ચોક નહીં બનાવે કોઈ, કે ભાવેશ પટેલ નગર નથી બનવાનું કે આટલું બધું સેક્રિફાઈસ આપ્યા કરીએ. જો કે રાજગોર સાહેબનો ચોક બને બી કરો, કારણ કે પોલિટિક્સમાંય છે, મારી તો વાત જુદી છે. ત્રીજું, આપણે બધા સોલો પ્રેક્ટિશનર છીએ, એટલે કે આપણે એકલા એકલા પ્રેક્ટિસ કરીએ. સો દેટ વી આર ઓલવેઝ ઓન કોલ. એટલે અડધી રાતે બી કંઈક કરતા હોય અને અડધેથી મૂકીને ભાગવું પડે. એટલે હું તો કહું છું કે અડધી રાતે આપણે ઊંઘતા હોઈએ ને ભાગવું પડે. અને દશેરાના દિવસે માંડ ઘોડા દોડાયા હોય અને જવું પડે એટલે તકલીફ તો પડે. ચોથું કારણ છે, આપણે બહુ ગરીબથી બહુ પૈસાવાળા એમ બધા પ્રકારના પેશન્ટો આવે. હવે તમે કોઈ સારા એરિયામાં મુંબઈમાં કામ કરતા હોય તો ધીરુભાઈ અંબાણી બી બતાવવા તો આવે જ ને, ઝાડા ઉલટી થાય તો ખરા જ કોઈક દિવસ. હવે ધીરુભાઈ બતાવવા આવે, તમે એમના ઝાડાની સારવાર કરો, તમને એમ થાય કે ધીરુભાઈને ખાલી 100 જ રૂપિયા લેવાના, પણ બહાર પેલું બોર્ડ માર્યું હોય કે નવો કેસ 100 રૂપિયા, જૂનો કેસ 50 રૂપિયા. હવે ધીરુભાઈને આપવાય છે, ધીરુભાઈને એમ થાય કે સાહેબ સાવ 100 રૂપિયા. ધીરુભાઈને આપવાય છે, તમારે લેવાય છે, પણ પાછળ પેલું બોર્ડ માર્યું છે એટલે સોદો થાય નહીં અને ડોક્ટરને ટીપ અપાય નહીં. એની જ પાછળ એટલે તમને એમ થાય કે ના ના, હવે મારો ચાર્જ વધારવો જોઈએ. પણ ત્યાં પાછળ ધારાવીની ઝૂંપડપટ્ટીવાળું પેશન્ટ આવે જેને સેમ્પલે આપણે કાઢીને આપવા પડે, એટલે સાલું નક્કી ના થાય કે મારો ચાર્જ શું હોવો જોઈએ. એટલે ક્યારેક એમ થાય કે વધારું, ક્યારેક એમ થાય ઘટાડું. એટલે ઘણા લોકોની તો જિંદગી જ એમાં પતી જાય કે મારો ચાર્જ શું હોવો જોઈએ. બીજું, આપણા ત્યાં કોર્પોરેટ હોસ્પિટલનો એક્સેપ્ટન્સ બહુ સારો નથી. લોકોને આપણે ડરાવવા ઉપયોગ કરીએ. કે ધારો કે ઘણીવાર કોઈ પેશન્ટ બહુ 14 કરતું હોય
સાહેબ તાવ તો ઉતરતો જ નથી, રોટલી શેકાય એવો છે અને દાદાએ કશું ખાધું જ નથી, તો કે આપણે સ્ટર્લિંગમાં એડમિટ કરી દઈએ. એ તરત બોલે, ના ના એમ તો સાહેબ આ દાદા થોડું જમ્યા હતા, કારણ કે તમે પેલું બ્રહ્માસ્ત્ર છોડ્યું, કોર્પોરેટ હોસ્પિટલ નામનું તીર છોડ્યું, એટલે એણે વાત હળવી કરી, એટલે આપણે શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ એનો. પણ આપણી પ્રાઇવેટ પ્રેક્ટિસ ચલાવવી પડે એટલે આપણી લાઈફ, પર્સનલ લાઈફ કોમ્પ્રોમાઇઝડ હોય. એટલે ઘણીવાર હું બધા ભાઈબંધો સાથે બેસું ત્યારે ઘણા મિત્રોની વાઈફ મન કે ભાવેશ તું મોટિવેશનલ સ્પીકર તરીકે જાય છે, ત્યાં તાર ભાઈબંધને સમજાય. મેં તું શું સમજાવવાનું, તો કે ટાઈમ જ નથી આપતો. મેં તું પૈસા તો આપે જ છે ને, તો કે પણ પૈસાને શું કરવાના, ક્વોલિટી ટાઈમ તો જોઈએ ને. એટલે હું મારી વાઈફ સામે જોઉં એમ, કારણ કે હું મારા વાઈફને ક્વોલિટી ટાઈમ જ ટાઈમ આપતો હતો, એટલે જ તો પીડિયાટ્રિકની બહાર થઈ ગયો. એટલે એ મન કહેતી કે ટાઈમ આપે ના મેળ પડે, એટલે પૈસા પ્રેમથી પેટ ના ભરાય, જા અને પૈસા લેતો હોય. એટલે શું થાય કે આપણી હાલત આવી થાય, શું કરવું એ ખબર ના પડે. રોરિંગ પ્રેક્ટિસ હોય તોય ઘેર ઝઘડા થાય, મારી જેમ શાંતિ પ્રવર્તી હોય તોય ઝઘડા થાય, તો બેલેન્સ કેવી રીતે કરવી લાઈફને. તો પણ મિત્રો, સિચ્યુએશન ઇઝ નોટ સો ગ્લૂમી. ઇફ વી મેક સમ એડજસ્ટમેન્ટ ઇન અવર ટેમ્પરામેન્ટ એન્ડ એટીટ્યુડ, દેન વી કેન એન્જોય પ્રેક્ટિસ એન્ડ લાઈફ બોથ સાઇમલ્ટેનિયસલી. વી આર પ્રાઉડ ઓફ બીંગ ઇન મોસ્ટ નોબલ એન્ડ રિસ્પેક્ટેડ પ્રોફેશન ઇન ધ ફેસ ઓફ ધીસ અર્થ, બટ ફ્રેન્ડ્સ, રિસ્પેક્ટ નેવર કમ્સ અલોન, ઇટ ઓલવેઝ બ્રિંગ્સ રિસ્પોન્સિબિલિટીઝ વિથ ઇટ. અને આપણે રહ્યા સજ્જન અને જવાબદાર વ્યક્તિઓ, એટલે શું થાય કે આપણને જે કોમ્યુનિટી રિસ્પેક્ટ આપે છે એને રેસિપ્રોકેટ કરવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એમ કરવાના કારણે આપણી પોતાની જે વ્યક્તિગત લાઈફ છે એ મુશ્કેલ બની જાય છે. અને છેલ્લે શું થાય, કલાપીએ જે કહ્યું એ કે જે પોષતું તે મારતું, દિશે ક્રમ એ કુદરતી. એટલે જે સેમ ડ્રીમ પ્રોફેશન કે જેના માટે વર્ષો સુધી આપણે મહેનત કરી એ આપણને વહેલા પૂરા કરી દે છે હમણાં. અને વહેલા પૂરા કરી દે એનો કંઈ વાંધો નહીં, મરીશું ત્યારે તો મરી જઈશું, પણ એ પહેલા ઘરડા થઈ જઈએ છીએ. તમે જો કોમ્યુનિટીમાં તમારા જે ક્લાસમેટ હજી ડોક્ટર નથી બની શક્યા ભગવાનની કૃપાથી, એ લોકો કેવા સરસ યંગ હોય, આપણને એમ થાય હમણાં ફરી લગ્ન કરવા હોય તો છોકરી મળી જાય એમ, એવા યંગ હોય. અને એવો સરેરાશ સ્ટડી બી થયેલો છે કે ડોક્ટરોનું સરેરાશ આયુષ્ય એમના જેટલી ઇન્કમ ધરાવતા અન્ય લોકો કરતા ઓછું હોય છે. વકીલો છે કે ઉદ્યોગપતિઓ છે, જેની ઇન્કમ મારા તમારા જેટલી હોય એ આપણા કરતાં વધારે જીવે છે. અને જ્યારે લોકો એક સાથે મરે છે ત્યારે દુનિયા એની નોંધ લે છે, પણ હું ને તમે રોજ થોડુંક વહેલું મરી રહ્યા છીએ તો એની કોઈને પડી બી નથી. એટલે દુનિયાને તો ના પડી હોય, પણ આપણી આજુબાજુવાળાને બી નથી પડી હોતી. ઘણીવાર આપણે ઘેર થાક્યા પાક્યા જઈએ, ગુસ્સો બી આવે ને કે 200-300 રૂપિયા માટે કેટલું પેલું બ્લીડિંગ કહે છે નીચેથી, તો લાલતો થાય, બ્લીડિંગ ના આવે તો કંઈ નહીં, કારણ કે 6-6 કલાક સળંગ ખુરશી પર બેસીએ તો કેવો ગરમાવો થતો હોય છે, આપણું મન જાણે બરાબર. એટલે શું થાય કે એ વખતે એવું થાય, ઘરવાળી આપણને એમ ખભે હાથ મૂકીને તો કે તમારા પર શું વીતતી હશે એ હું જાણું છું, એની જગ્યાએ આપણને ગોંચપરોણા કરે કે આટલા વાગ્યા સુધી ત્યાં શું કરતા હતા. હવે એવું નથી કે આ બધું માત્ર હું જ જાણું છું, તમે બધા જાણો છો, છતાંય આપણે આ ઢસરડા ચાલુ કેમ રાખીએ છીએ, આપણે વર્ક લાઈફ ઇમ્બેલેન્સ ચાલવા કેમ દઈએ છીએ. એવું નથી કે આવી એટલી મને જ ખબર પડે છે, તમે બધા તમારાથી મોટા ભાગના મારા કરતાંય વડીલો છો એટલે વધારે સમજો છો, છતાંય કેમ, તો એનું કારણ છે કે આપણી સફળતાની વ્યાખ્યા ખોટી છે. મારી દ્રષ્ટિએ સફળતા કોને કહેવાય, તો મારી સામેથી જ્યારે પેશન્ટ ઊભું થાય
ત્યારે એની આંખોમાં એક આનંદ હોય અને મારી આંખોમાં એક સંતોષ હોય તો હું સફળ ડોક્ટર. પછી ભલે ને મારા ત્યાં 15 પેશન્ટ જ આવતા હોય, પણ હવે મિત્રો વાત આટલી સફળ સરળ રહી નથી, આપણે એને કોમ્પ્લિકેટેડ કરી કાઢી છે. કેમ? તો ઘણી વખત શું થતું, હું શેલ્બી હોસ્પિટલમાં બી હતો પહેલા, તો ઘણા ઓર્થોપેડિક મિત્રો હવે કર્ણાવતી ક્લબ પાસેથી એટલે કે શેલ્બી પાસેથી પસાર જ નથી થતા. કેમ? કે ત્યાંથી ગાડીમાંથી પસાર થઈએ ને તો એમના વાઈફ પૂછે કે તમે વિક્રમભાઈ આમ એક બેચમાં હતા નહીં કે? કારણ કે હવે વિક્રમભાઈએ આવડી મોટી શેલ્બી ઊભી કરી દીધી અને તમે કંઈ ના કર્યું એમ. પણ યાર દરેક બેચમાં એકાદ વિક્રમભાઈ, એકાદ અનિલ જૈન, એકાદ કેયુર પરીખ, એકાદ તેજસ પટેલ પેદા થાય, પણ એનો મતલબ એવો નથી કે આપણે કશું નથી કર્યું. અને એનું કારણ એ નથી કે એ લોકોએ કંઈ બહુ કર્યું છે. હા, એ હોશિયાર છે, મહેનતું છે, પણ હવે કેટલાક બાળકોના જન્મ વખતે ગ્રહોને નક્ષત્રોની વ્યવસ્થા એવી સરસ હોય કે એ બાળકે સફળ થવું જ પડે. અને મારા તમારા જન્મ વખતે બે ચાર ગ્રહ સેજ આઘા પાછા હોય તો વાવેલું બધું ઉગે નહીં. એટલે આપણે સંતોષ રાખવાનો. બીજું, આપણે ભણતા હતા ત્યારથી રેન્કર હતા એટલે જ ડોક્ટર બન્યા. અમારા જેવા તો પાછા વધારે રેન્કર હતા MBBSમાં બી, એટલે પીડિયાટ્રિક્સમાં જતા રહ્યા. હવે સદાય સફળ રહેવું અને સદાય આગળ રહેવું એ પહેલાં તમારો સ્વભાવ હતો, એ પછી તમારી કુટેવ અને મજબૂરી બની ગયા કે તમે ઈચ્છો તો ના નીકળી શકો. કે રાજકોટના ત્યાં તો 200ની ઓપીડી છે, એટલે પણ હવે એના લીધે આપણે તો આખી જિંદગી 100માં રમવાનું છે, 50માં રમવાનું છે, પણ આપણા ઈગોને ધક્કો લાગે કે મારી જ્ઞાન મારી સમજ એને ઘાટલોડિયા સમજી નહીં શકતું. હવે એમાં હું શું કરું? મને કોઈ ના સમજી શકે તેમાં મારો વાંક કે એનો વાંક? અને આમ તો હું સમજાય એવો જ લાગુ છું ને, અને છતાંય લોકો મને ના સમજ્યા તેમાં હું શું કરું? ત્રીજું પરિબળ જે આપણને દોડાવે છે એ સેન્સ ઓફ ઇનસિક્યોરિટી. આપણું કન્વેન્શનલ મોડલ કયું છે પ્રેક્ટિસનું? તો જેવી પ્રેક્ટિસ ચાલુ કરીએ એટલે બધા વડીલો કે બેટા 1000 દિવસ ગાદી તપાવી પડે. મેં બી 1000 દિવસ ગાદી તપાવી હતી, પહેલેથી આરામખોર નહોતો. એટલે જેવી આપણે 1000 દિવસ ગાદી તપાઈએ એટલે આપણને એમ ધીમે રહીને એવું થાય કે હવે તો સાલું રવિવારે રજા રાખવી જોઈએ. જેવું તમે આવું વિચારતા હોય ત્યાં આજુબાજુમાં 2 ક્લિનિકના ઉદઘાટન થઈ જાય. એટલે આખો એજન્ડા 3 વર્ષ માટે પોસ્ટપોન થઈ જાય. પણ હું એવું કહું કે બીક લાગે તો પેલા નવા છોકરાને લાગે કે મોટા સાહેબની સામે બેસીશ તો ભૂંસાઈ જઈશ, પણ તમને કેમ બીક લાગે? ચોથું, ઘણાને મને સાંભળ્યા પછી સ્મશાન વૈરાગ્ય પેદા થાય. ઘણી વાર એવું થાય કે આપી દઉં ચાવી કે લે ભરત તાર ભાભી ચાવી આપી દેજે, હું જઉં છું હિમાલયમાં. પણ એ સ્મશાન વૈરાગ્ય પેદા થયા પછી બી જો માણસ સોમવારે ઓપીડીમાં બેસે ને, એટલે ઇલેક્ટ્રિકના બિલ ને ટેલિફોનના બિલ ને સ્ટાફનો પગાર ને છોકરાઓની ફી ને એટલું બધું આવે કે એમ થાય કે ભાવેશ તો મરવાનો થયો છે, એના વાદે ના ચડાય, આવતા ભવમાં શાંતિથી જીવીશું, અત્યારે તો આ ખેંચે રાખો. છેલ્લું કારણ જે છે ગિલ્ટી ફીલિંગ. ઘણા લોકો પૈસાથી બી પર હોય, આબરૂથી બી પર હોય, પણ એમને એમ થાય કે યાર આપણે તો ડોક્ટર છીએ ને, એટલે પેશન્ટ તો જોવું જ પડે, જોવું પડે. ઇમરજન્સી હોય તો 100% જોવું પડે. પણ 10 દિવસથી તાવ આવતો હોય અને રાતે 2 વાગે આપણા ઘેર આવીને ગુડાય તો આપણે એને કહેવું પડે. પછી વાઈફને ના કહેવાય કે રમણભાઈ માટે ચા બનાય, રમણભાઈ તો હમણાં જતા રહેશે પછી તમારી પીપુડી વાગશે. એટલે કહેવું પડે કે સાહેબ આજે જોઈ આપું છું પણ મને ઘેર ફાવતું નથી, અને ઘેર પૂરતા સાધનો બી ના હોય ને કોઈક વાર ભૂલ થાય, પછી બી હેડે આવે તો ભાઈ અમારા વાળી કરવી પડે. ઘણા લોકો
ફોલ્સ રીએશ્યોરન્સમાં જીવતા હોય કે અત્યારે કામ કરી લો, 60 પછી જીવી લઈશું. 60 પછી શું તમે લૂમ જીવવાના? તમે પોતે ઊભા નહીં થઈ શકતા હોય અને તમારા ઘણા અંગો ઊભા નહીં થઈ શકતા હોય. એટલે વાળ ને બધું હોય નહીં તો ના જ ઊભું થાય ને. એટલે લાઈફ અને પ્રેક્ટિસ બંને સાથે ચાલવા જોઈએ. ક્યારેક ક્યારેક એકબીજા પર ચડી બેસે, પણ સદાય એક કોમ્પોનન્ટ બીજા કોમ્પોનન્ટ પર સદાય હાવી થઈ જાય એ ના ચાલે. પ્રેક્ટિસ અને લાઈફ બંને સદાય સાથે ચાલવા જોઈએ. હવે કેવી રીતે મેડિસિન આપણી પર હાવી થઈ જાય છે? તો આપણા બધાની પાસે માત્ર 24 જ કલાક હોય છે રોજના. એમાં બધો ડ્રામા નિપટાઈ દેવાનો હોય છે. એમાં 8-9 કલાક ઊંઘ હોય, નાવા ધોજો, નાતા હોય તો નાવા ધોવાનું હોય, પ્રેક્ટિસ કરવાની હોય, ઘરમાં બાળકો હોય, મિત્રો હોય, પાર્ટી હોય, આવું બધું એકેડેમિક્સ હોય, આ બધાને તમે ટાઈમ આપો છો, આ બધાને તમે ન્યાય આપો છો, અને આ બધાના અંતે ખાલી એક જ વ્યક્તિ રહી જાય છે અને એ છે તમે પોતે, તમારી જાત. છેલ્લે એ જ સફર થાય છે. નથી તમારી ફિઝિકલ નીડ્સ પૂરી થતી, એટલે કે નથી તમે સારી રીતે સૂઈ શકતા, નથી સમયસર જમી શકતા. ઇમોશનલ નીડ્સ પૂરી નથી થતી. ઇમોશનલ નીડ્સ હોય એ જ હમણાં સુધી કોઈને ખબર નહોતી. કારણ કે આપણે કંઈ બી બોલીએ તો લોકો શું કહે, પણ સાહેબ તમે તો ડૉક્ટર નહીં. એટલે ડૉક્ટર એટલે શું, 2 વાગે 3 વાગે એને આંખોના પોપચા તો નીચે પડે ને. અને સ્પિરિચ્યુઅલ નીડ્સ પૂરી ના થાય. સ્પિરિચ્યુઅલ નીડ હોય એવી તો તમને પોતાને 55-60 જ્યારે થોડું છાતી પહેલી વાર દુખે ને ત્યારે ખબર પડે. પણ ત્યાર તો મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય. એટલે આ લગ્ન જેવું થાય કે 35-40 વર્ષે બધાને ખબર પડે કે લગ્ન કોની જોડે કરવા જેવા હતા, પણ એ લગ્ન થઈ ચૂક્યા, હવે કશું થાય જ નહીં. એમ 55 વર્ષે ખબર પડે કે સ્પિરિચ્યુઅલ નીડ્સ હોય, પણ મોટા ભાગનું જીવન તો જીવાઈ ગયું, હવે શું. એટલે શું થાય કે આ બધાના લીધે વર્ક એમ લાઈફ ઇમ્બેલેન્સ પેદા થાય, તમારી જાત સફર થાય, અને છેલ્લે આ હાલત થાય કે દુનિયાનો ભાર ઉઠાવતા ઉઠાવતા તમે પોતે જ ઊંચા ઉચકાઈ જાઓ. તો મિત્રો, કેન વી કમ આઉટ ઓફ ધીસ? તો યસ વી કેન, બટ ફોર દેટ વી નીડ ટુ બી ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થવું એટલે શું? તો વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? ઇટ ઇઝ અવેરનેસ ઓફ વન્સ ઓન ઇમોશન્સ એન્ડ એબિલિટી ટુ મેનેજ ધેમ ઇન અ હેલ્ધી એન્ડ પ્રોડક્ટિવ મેનર. એટલે સાદી ને સરળ ભાષામાં કહીએ તો હું જે કંઈ ઢસરડા કરું છું એ કરવા જરૂરી છે, એ કરવા અનિવાર્ય છે, કે પછી દેખાદેખીમાં કરું છું? અને ધારો કે હું એને થોડા ઓછા કરું તો વર્સ્ટ કેસ સિનારીઓમાં મારી સાથે શું થઈ શકે? આ જે વિચારી શકે ને સમજી શકે એ આમાંથી બહાર આવી શકે. હું આવી જ રીતે પીડિયાટ્રિકમાંથી કૂદકો મારીને બહાર નીકળી ગયો. અને સાહેબને બધાને થતું હશે ભાવેશભાઈ સારું થયું, નીકળી ગયા, સુખી થયા. આ બધાએ તો મને સંઘર્ષ કરતો જોયો છે, ડે વને ઇનોગ્રેશનથી જોયો છે એમણે. હવે જ્યારે જાતને બદલવાની વાત આવે ત્યારે બધા શું કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. હું બી કહું છું કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, પણ એવી પ્રકૃતિ તો ના ચાલે ને કે જેના લીધે પ્રાણ બી વહેલા જાય. એટલે હવે તમારે આમાંથી બહાર આવવું હોય તો તમારે શું કરવું પડે? તો યુ નીડ ટુ રીસેટ યોર પ્રાયોરિટીઝ. યુ નીડ ટુ કંટ્રોલ યોર ગ્રીડ, જેલસી, ફ્રસ્ટ્રેશન એન્ડ ડેવલપ કરેજ. આપણે એને એક 1 by 1 જોઈએ. તો આપણી પ્રાયોરિટી શું હોય લાઈફમાં? તો જેવા આપણે પાસ થઈને ઇનોગ્રેશન કરીએ એટલે આપણે એક સફળ ડોક્ટર થઈ જવું હોય, શક્ય હોય તો આખા અમદાવાદ પર છવાઈ જવું હોય,
અને થોડું વધારે શક્ય બને તો ઇતિહાસના પાનાઓમાં અમર થઈ જવું હોય. મારે બી આવું જ કરવું હતું, કશું ઓછું નહોતું ખપતું, પણ મેં ઇતિહાસના પાના ફેરવીને જોયું ને તો સાલું એક બી પીડિયાટ્રિશિયનનું નામ નહોતું. એટલે મેં વિચાર માંડી વાળ્યો કે ભાઈ આ કંઈ બેડ પડે એવી ઘટના, ખોટા ખોટા ડે ડ્રીમ્સમાં રહેવાની જરૂર નથી. એટલે મેં વિચાર્યું કે હું એક સક્સેસફુલ હ્યુમન બિઈંગ થઉં તો પણ ઘણું છે, એટલે એક સારો વ્યક્તિ બનું તો બી ઘણું છે. હવે એક સફળ વ્યક્તિ બનવા શું કરવું પડે? તો તમારે એક સારા પુત્ર બનવું પડે, સારા પિતા બનવું પડે, સારા મિત્ર બનવું પડે, અને શક્ય હોય તો સારા પતિ બી બનાય. આવું કરો એટલે તમે એક સફળ વ્યક્તિ થઈ ગયા, તમારું જીવન લેખે લાગ્યું કહેવાય. હવે મેં બી એવું જ એક્સેપ્ટ કરી લીધું કે લાઈફ ઇઝ લાર્જર દેન મેડિસિન. મારે અતિ સફળ ડોક્ટર નથી થવું, મારે સફળ વ્યક્તિ થવું છે. અને નોર્મલી અતિ સફળ કશું પણ બનવા જાઓ તમે એટલે બીજા મોરચે અપ્રમાણસર ભોગ આપવો પડે. અને આપણે કંઈ એવા સ્પેશિયલ બાળક નથી જેના વખતે એ ગ્રહ ગોઠવાયેલા હતા, એટલે આપણે સફળ વ્યક્તિ થઈએ તો ઘણું છે. હવે મેડિસિન ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ્સ નોટ એવરીથિંગ ફોર મી. હવે નોર્મલી શું થાય કે તમારે, મેં જેમ કહ્યું, સફળ પિતા, સફળ પુત્ર, સફળ પતિ, તો એના માટે તમારે ઘેર થોડો સમય આપવો પડે તો તમે આ બધું બની શકો. હવે સમય આપવાની વાત આવે એટલે બધા શું કે અમારે એન પપ્પાને તો ટાઈમ જ ના હોય. પણ એવું કે અમદાવાદમાં તો એવું હોતું જ નથી, ખાલી આ ચોમાસાના 4 મહિના ટાઈમ ના હોય, બાકી તો એનું એ છાપું દિવસમાં 2 વાર વંચાય ને એટલો ટાઈમ હોય છે. કે કોઈક વાર તમારે જેવું આવી બી જાય ને તો કહેવું પડે, ખોટું બોલવું પડે, સારું થયું સાહેબ હાલ આવ્યા, હમણાં જ ઓપીડી પતી. કારણ કે પેલું ફેસ સેવિંગ તો કરવું પડે ને. અને હું ગામડે જન્મેલો, 7 ધોરણ સુધી ઘેર ભણેલો, ખેતર જતો હતો. મારા મમ્મી પપ્પા ખેતી કરતા હતા, અમારી પરિસ્થિતિ બહુ માપની હતી, એટલે બધા ગામના વડીલો કે ભાવેશ મહેનત કર, આગળ જઈશ અને અમદાવાદમાં સુખી થઈશ. તો હું તો સાલું સાચું માની ગયો, તો વળગી જ પડ્યો. છેક પીડિયાટ્રિકમાંથી બહાર આવ્યો ત્યાં સુધી ઊંચું જોયું જ નહીં. હું સીજી રોડ પર હોસ્ટેલ, કડવા પાટીદાર હોસ્ટેલમાં રહેતો હતો, પણ મન નહોતી ખબર કે આ સીજી રોડ કહેવાય, એટલો સ્ટુડિયસ અને સિન્સિયર સ્ટુડન્ટ રહ્યો. પછી મેં પીડિયાટ્રિક બી 3-4 વર્ષ કર્યું, પછી મેં એ બધા સગાવાલાને ભેગા કર્યા. એટલે તમે બધા કહેતા હતા કે મહેનત કર, આગળ જઈને સુખી થઈશ, તો એ સુખ છે ક્યાં? તો બધા કે અત્યારે જ, હવે જવાનીમાં જ તો ખરી મહેનત કરવાની હોય, કે આટલા વર્ષ શું કર્યું, આજે આટલા વર્ષ કે શું કર્યું મેં. એટલે મેં પછી કહ્યું કે હવે હું મારી લાઈફ મારી રીતે ડિઝાઇન કરીશ, હવે હું મારું સુખ છીનવીને લઈશ, કારણ કે મેં ઓલરેડી મહેનત તો કરી જ લીધી છે, એટલે મારો હક હવે હું જૂટવીને લેવાનો, મારી લાઈફ હું મારી રીતે ડિઝાઇન કરવાનો. અને પછી મેં મારી લાઈફ મારી રીતે ડિઝાઇન કરી, કારણ કે મારા માટે લાઈફ ઇઝ લાર્જર દેન મેડિસિન. અને ઇટ્સ નોટ સો, લાઈફ ઇઝ ઇવન મોર બ્યુટિફુલ દેન મેડિસિન. કેટલું સરસ દ્રશ્ય છે જુઓ તમે, કેટલા સરસ મજાના પહાડો, કેટલા સરસ મજાનો બરફ છે, કેવો સરસ દરિયો, કેવા સરસ મોજા છે. હવે દુનિયામાં આટલું, કારણ કે આપણે તો 24 કલાક 4 દિવાલોમાં જ હોઈએ ઓપીડીમાં, એટલે દુનિયા આટલી સરસ છે એ તો આપણને ખબર જ ના પડત. પણ થેન્ક્સ ટુ ફાર્માસ્યુટિકલ કંપનીઝ કે આપણા ભાઈબંધો બધા સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યા. હું ને તમને તો એ પોસાય બી નહીં, આપણને તો બહુ બહુ આબુ અંબાજી કોઈ લઈ જાય. પણ આવા સરસ કુદરત પાસે તમે થોડી વાર બેસો, નિરાતે બેસો, હળવા થઈને બેસો, તો લાગે કે આ ખોટું હું આટલો બધો ફૂલ લઈને ફરું છું,
હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે, કે ગાડાની નીચે કૂતરું આવી ગયું હોય અને એમ થાય કે આખું ગાડું હું જ ખેંચું છું, આખું ઘાટલોડિયા મારા થકી જ હેલ્ધી છે, પણ હું ઉભો બી થઈ ગયો પ્રેક્ટિસમાંથી કોઈ કશો ફેર નહીં પડ્યો, બધા એટલા જ ખુશ છે જેટલા હું હતો, કદાચ થોડા એનથી વધારે ખુશ છે, કારણ કે બે ચારને ખખડાવતો તો બી ખરો હું તો. એટલે લાઈફ સરસ મજાની છે, પણ તમે પ્રાયોરિટી બદલો તો. બીજું કંટ્રોલ ગ્રીડ, કે લોભ ઉપર કંટ્રોલ કરો. સી, પૈસા ઇમ્પોર્ટન્ટ છે, મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ્સ નોટ એવરીથિંગ. અને મારો જન્મ આ દુનિયાની સઘળી સંપત્તિ એકઠી કરવા ન થયો, તમે એકઠી કરો પણ વચ્ચે વાપરવા તો ઊભું રહેવું પડે ને. ત્યારે તમને હું સ્વિટ્ઝરલેન્ડ લઈ જઉં અને તમને એમ ગાડી ચલાય ચલાય કરું, તમે નાખો ભાવેશભાઈ વચ્ચે ઊભું તો રાખો, ઝરણું સરસ મજાનું આવ્યું, કારણ કે તમે પૈસા આપ્યા છે ટૂર ઓપરેટરને કે ભાઈ ઉભો રે ઉભો રે, તમે ફોટો પડાવો, ભાભીનો વ્યવહાર માટે ફોટો પાડો. કારણ કે એ સ્વિટ્ઝરલેન્ડમાં ભાભી બિચારા સાઈડમાં રહેતા હોય, પણ પાડવો તો પડે વ્યવહારે. એટલે તમે કરો ને પૈસા ખર્ચ્યા છે તો. આ મોંઘું જીવન છે, વચ્ચે પૈસા કમાયા એનો જીવન માણવા માટે તો ઉપયોગ થવો જોઈએ ને. કોઈ મૂર્ખાની જેમ કે આપણે પૈસા કમાવાનું મશીન થોડા છીએ. અને તમે કદાચ મારી ઉંમરના જે લોકો હશે એમને ભણવામાં એક પાઠ આવતો હતો કે એક માણસને કેટલી જમીન જોઈએ, આવતો હતો ને. હા, હવે એ પાઠ હું બહુ લાંબુ નહીં કહું, ટૂંકમાં કહી દઉં કે રશિયામાં એક કોમ્પિટિશન થઈ કે તમારે સવારે એક જગ્યાએથી દોડવાનું ચાલુ કરવાનું, વર્તુળ આકારે દોડવાનું અને સૂર્યાસ્ત પહેલાં એ જગ્યાએ પાછા પહોંચી જવાનું. તમે જેટલું ગ્રાઉન્ડ કવર કરો એ બધી જગ્યા તમારી. તો સૂર્યોદય થયો એટલે બધાએ દોડવાનું ચાલુ કર્યું. મારા જેવા સંતોષી ને શાંતિપ્રિય જીવો હોય એણે 11 વાગ્યા સુધી દોડ્યા, પછી એમ થયું કે હવે આપણે આપણું વર્તુળ સમેટીએ, નહીં તો કે પાછા ના જાઓ, વર્તુળના મધ્ય બિંદુએ પહોંચી જાઓ સામે પરિઘ ઉપર, અને પાછા બી તો ફરવું પડે ને. અને તમે થાકેલા હોય બપોર પછી એટલે તો તમે પાછું પૂરું ના કરી શકો. એટલે મારા તમારા જેવા લોકોએ માપનું વર્તુળ બનાવીને શાંતિથી 5 વાગ્યા એમ સૂર્યાસ્ત પહેલાં બેસી ગયા કાપડું આ. પણ પાહોમ નામનો એક વ્યક્તિ હતો, એ પાહોમ દોડ્યો દોડ્યો સારો 1 વાગ્યા સુધી બી આમ પાછું આવવાનું ચાલુ ના કર્યું, અને પછી તો એણે સૌથી મોટું વર્તુળ કરી કાઢ્યું. બધા ચીચિયારીઓ કરતા હતા, છેલ્લી 5 મિનિટ બાકી હતી સૂર્યાસ્તની, અને એવું લાગ્યું કે પાહોમ પાછો નહીં પહોંચી શકે જે શરૂઆતના બિંદુએ. એટલે બધાને એમ થયું કે આ જશે, આખી બધી જગ્યા જતી રહેશે મોટું લેવામાં. તો પાહોમે છેલ્લે ડાઈવ મારી, પોઈન્ટે અડી ગયો, બધું જ એનું થઈ ગયું, પણ ત્યાંથી ઊભો ના થઈ શક્યો, કારણ કે એટલો થાક્યો ગયો કે ત્યાં ત્યાં ગુજરી ગયો. છેલ્લે એને 6 ફૂટ જગ્યામાં દફનાઈ દેવો પડ્યો. મતલબ એને જરૂર હતી 6 ફૂટ જગ્યાની, પણ દોડ્યો. હવે વાર્તા કેવી સાદી ને સરળ હતી. આ વસ્તુ આપણી જોડે બી બને છે ને, વર્તુળ બને છે ને. સવારે ઘેરથી નીકળવાનું, પછી સ્ટર્લિંગમાં પેશન્ટ જોવાના, પછી સિમ્સમાં જોવાના, હવે અમારી ઇપિક વચ્ચે આવી એપોલોમાં જોવાના, અને સાંજે વર્તુળ પૂરું કરીને ઘેર આવવાનું, બરાબર. અને એ દરમિયાન પાહોમ જેવું બી થાય જો ધ્યાન ના રાખો તો. હવે આ વસ્તુ બધાને યાદ હશે, પણ એનો મર્મ ચૂકી ગયા, કારણ કે આ વાર્તા ઉમાશંકર જોશીએ લખી હોત અને એમ લખ્યું હોત કે એક ભાવલો હતો તો બધાને સમજાત, પણ ટોલ્સ્ટોયે લખી હતી ને રશિયામાં લખી હતી એટલે એણે પાહોમ મૂક્યો, એટલે આપણે ખાલી વાર્તા યાદ રાખી મર્મ ભૂલી ગયા. એટલે લોભને બી થોભ હોવો જોઈએ. અને આમ જોવા જાવ તો એક વ્યક્તિને કેટલું જોઈએ લાઈફમાં, તો સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું સાધુને ભૂખા જાય. અને સાધુઓની તો જાત જાતની ભૂખો સંતોષાય છે,
એટલે એમની ચિંતા આપણે કરવાની જરૂર નથી. અને હું ને તમે ડાયટિંગ જ કરીએ છીએ ને. ત્રીજું ઇમોશન છે રાઇવલરી અથવા જેલસી. હવે નોર્મલી કેવું થાય કે મારે જ્યારે પ્રેક્ટિસ હતી ત્યારે આમ 15-20 ઓપીડી થાય તો મને એમ થાય સરસ રહ્યું, આજનો દિવસ ભરાઈ ગયો. એમ અઘરો પડે 15 પેશન્ટમાં દિવસ કાઢવો, પણ નીકાળી દેતો તો હું. પણ ઘણી વાર આવું ચોમાસું આવે ને તો મારા ત્યાં 40-50 પેશન્ટ આવી જાય, એટલે મને એમ થાય સારું જોયું, સત્યનો વિજય તો થતો હોય છે, કે વહેલું મોડું કુદરત સૌની સામે જુએ. આમ હજી હું એવું વિચારતો હોય ત્યાં એકાદો એમઆર ટપકી પડે કે સાહેબ 3-1 વાગે આવ્યો હોય કે સાહેબ આજ તો બહુ મોડું થઈ ગયું. કેમ? તો કે પરાગભાઈ ત્યાં 300 પેશન્ટ હતા. ખલાસ, પેલું 50 પેશન્ટ નો આનંદ જે હતો એ પરાગભાઈ ના 300 નો આંકડો છીનવી ગયો. હમણાં 2 મિનિટ સુધી જો પેલો મુવો ટપક્યો ના હોત તો જીવન સુંદર હતું. મતલબ કે હું, માય મિશન ઇઝ નોટ ટુ બીટ એનીબડી, આઈ ડોન્ટ વોન્ટ ટુ બીટ માય નેબરિંગ ડોક્ટર, આઈ વોન્ટ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ. એટલે હું લોકોની જોડે રેસમાં નથી દોડતો, પણ એવું બી નથી હું કશું નથી કરતો, હું મારી સ્પીડે એકલો એકલો મારા ટાઈમે રોજ દોડું છું. મારે ટોળા જોડે દોડવું નથી, અને આમ બી આ ટોળા જોડે સમય થોડો છે, ભૂલથી તમે પડી ગયા તો એ તો કચડી જતું રહે, એટલે આપણે ભલા ને આપણું કામ ભલું. ત્રીજું ઇમોશન જે તમને આ બધું દોડાવે એ છે ફ્રસ્ટ્રેશન. 2002 સુધી એક પણ ડોક્ટરને મેં દુઃખી નહોતા સાંભળ્યા, બધા જ ખુશ હતા કે સારું થયું ભગવાન ડોક્ટર બનાવ્યા, અને બધાને પોતાના બાળકોને ડોક્ટર બનાવતા. 2002 પછી તેજી આવી માર્કેટમાં 2003 વાળી, જે 2003-થી 2008 સુધી ચાલી. હવે 2002 સુધી શું સિનારિયો હતો કે બજાજ સુપર પર જે જતા હોય એ બધી આમ પ્રજા, અને નાની મારુતિમાં જતા હોય એ બધા ડોક્ટર સાહેબો. હવે આ સિનારિયો 2002 સુધી કાયમ હતો કે થોડી પ્રેક્ટિસ થાય એટલે બધા નાની મારુતિ આવી જાય, પણ તરત જ 4 વર્ષમાં ઉલટું થઈ ગયું. મારુતિવાળા મારુતિમાં જ રહી ગયા, પણ બજાજ સુપરવાળા ઓડી અને મર્સિડીઝમાં જઈને બેસી ગયા. કારણ કે 2003માં જે તેજી આવી, જે 2007 સુધી ચાલી, એમાં રિયલ એસ્ટેટ, જમીનો, સોનું ચાંદી જેની બી પાસે હતું એ બધા હાલ થઈ ગયા, એટલે ડોક્ટરોને થયું કે સાલું આપણે જ રહી ગયા. એટલે શું થયું કે આપણે કશું ખોટું ના કર્યું, આપણું તો જે ચાલતું હતું એ ચાલતું જ રહ્યું, પણ ગરીબી રેખા થોડી ઉપર આવી ગઈ દેશની, એટલે આપણે બધા ગરીબી રેખા નજીક પહોંચી ગયા. કારણ કે રેખા ઉપર આવી ગઈ, કારણ કે સરેરાશ ઇન્કમ બધાની વધી, હું તમે ત્યાંના ત્યાં રહ્યા, એટલે સાલું આપણને એમ થયું કે અમને કંઈ ના મળ્યું, એટલે ફ્રસ્ટ્રેશન બધાને પેદા થયું. પણ મિત્રો, મેડિકલે આપણી કોન્શિયસ ચોઈસ હતી, કૂદી લીધું હતું. હવે એ પછી જે વસ્તુ આપણે કોન્શિયસ ચોઈસથી લીધી હોય એના જે પરિણામો આવે એ ખુશી ખુશી ભોગવવાના હોય. મને ઘણા પૂછે કે તમને પીડિયાટ્રિક છોડ્યાનો કોઈ રંજ નથી? મેં કીધું જરાય નહીં ને. હા, પીડિયાટ્રિક હજી મારા દિલમાં એટલું જ વાલું છે, પીડિયાટ્રિક્સ મને ગમતું હતું, પણ ધ વે પીડિયાટ્રિક ઇઝ બીંગ પ્રેક્ટિસ્ડ ઇન ઇન્ડિયા એ મને નથી ગમતું. હમણાં જ હું બોલ્યો યોગેશને, પેલી સ્કોપી બતાવતા હતા સાહેબ, જાતનું દૂરબીન હતું, 2-3 લોક કાઢવાના ને બંધ કરવાના ને બધું, બધું આ તો સ્ટેન્સટેકન બ્લેકમોર નામની ટ્યુબ હતી, એનું મોડિફિકેશન નહીં, એટલે મારામાં મેડિસિન હજી બી જીવે છે, પણ હું મારું મેડિસિન લઈને બહાર. એટલે ઘણા મન પૂછે કે તમને કોઈ રંજ નથી? મેં કીધું રંજ નથી, અને એકવાર જે માણસ પીડિયાટ્રિક છોડી શકે એ જીવનમાં કશું બી છોડી શકે, કારણ કે હવે આનો તો રોટલો અને આબરૂ ને બધું હતું મારું, છતાંય મેં છોડ્યું અને જોખમ લીધું. મેં કીધું હવે તો મને હિંમત આવી ગઈ કે કંઈ પણ છોડી શકાય, બરાબર. એટલે શું થાય કે જે નિર્ણય આપણે સમજી વિચારીને કૂદી કૂદીને લીધો હતો એની પર રંજ શું, કે જબ જૈસે જલાની થી જિંદગી જલા દી હમને,
अब धुएं पे बहस कैसी और राख पे चर्चा कैसा। बीजू एक इमोशन छे फियर। अब फियर એટલે આપણે કઈ મારામારી કરવાને જ જવાની, પણ હું બધાને હંમેશા એવું કહું કે કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય, પર્ટિક્યુલરલી ડોક્ટરે, તો શું ધ્યાન રાખવું પડે? તો બે વસ્તુની વચ્ચે બેલેન્સ સાચવવું પડે। કઈ બે વસ્તુ? તો એક, તમારી જોડે એટલો ફ્રી ટાઈમ તો હોવો જોઈએ કે તમારું કમાયેલું તમે વાપરી શકો, અને બીજું તમારે એટલું તો કમાવવું પડે કે ફ્રી ટાઈમમાં જે કરવું છે એના ખર્ચા ઉઠાવી શકો। હવે આમ સરળ વાત છે, પણ મેડિકલમાં આ બેલેન્સ જળવાતું નથી। પૈસા જેના ઘેર જાય છે ત્યાં પૈસા જાય છે, અને જેના ભાગમાં નવરાશ આવે છે ભાગમાં નવરાશ આવે છે। એટલે પૈસાવાળો પ્રેક્ટિસના લીધે બહાર ન જઈ શકતો, નવરાશવાળો ખર્ચાની બીકે બહાર ન નીકળી શકતો। હવે આમાંથી બહાર આવવું હોય તો તમારે શું કરવું પડે? તો તમારે તમારો થોડો ચાર્જ વધારવો પડે। જે મોમેન્ટે તમે તમારો ચાર્જ વધારો એટલે તમારે થોડા પેશન્ટો ઓછા થાય, પણ ચાર્જ વધ્યો છે માટે ગુણાકાર તો સરવાળે એટલો જ થઈને ઊભો રહે, એટલે તમારી ઇન્કમ ઘટી નહીં અને તમારી નવરાશ વધી। અચ્છા, તમારા જે છૂટા પડેલા પેશન્ટો, જે પેલો નવરો બેઠો નખવો દવાડતો તો એના ભાગમાં આવે, તો એ બિચારો સુખી થાય તો બધા માટે સારું છે। હવે જેવી પૈસા વધારવાની વાત આવે એટલે બધા શું કે, પેલો નથ વધારતો તો હું કેવી રીતે વધારું? પણ મારા જેવું કરવાનું કે શું કરાય કે આપણે, ધારો કે તમારો નવા કેસનો ચાર્જ 100 રૂપિયા છે, અને તમે બધા માનો છો કે આટલું બધું કંઈ 100 રૂપિયા એમ થતું હશે, કરવું પડે છે, થાય નહીં, તમારે 200 કરવા છે, તો શું કરવાનું? કાલ જઈને એક જણ પાસેથી 120 માંગવાના, બધા જોડેથી 100 લેવાના, છેલ્લે 2-4 બાકી હોય એમાંથી કહેવાનું કે બેને 120 આપો। એટલે આમ ઘણી વખત શું થાય, પેશન્ટ તો 500 ને 1000ની જ નોટો આપતા હોય, એમને તો ખબર ના હોય તમે શું પાછું આપ્યું, આપણો જીવ કપાઈ જાય કે આટલું બધું પાછું આપવાનું એમ। અચ્છા, 80% લોકોને કંઈ તમારો ચાર્જ ના ખબર હોય, તમને બધાને બધી વસ્તુનો ભાવ ખબર છે દુનિયામાં, તો પછી કંઈ બધાને કંઈ તમારા ચાર્જ થોડા યાદ હોય, એ તો જે માગો એ આપી દે। અચ્છા, એકાદ બે જણ પૂછે કે સાહેબ ચાર્જ વધાર્યો, તો એ તો ખાલી પૂછે છે કે વધાર્યો, એ એવું નથી કહેતો કે કેમ ચાર્જ વધાર્યો। અને 100એ 2 જણા પૂછે તો એ સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ ના કહેવાય, એને ઇગ્નોર કરી શકાય, બરાબર છે? અચ્છા, આ બધું તમે મેડિકલમાં ભણેલા છો, અને ધારો કે એક દિવસ આપણે 120 કર્યા, એક જણના દિવસ સારો ગયો, તો બીજા દિવસે 2 જણના 120, ત્રીજા દિવસે 3 જણના માંગવાના, અને જો 7 દિવસ કોઈ ઉહાપો ના થાય તો સાહેબનો નવો ચાર્જ 120 થઈ ગયો। અને ધારો કે ઉહાપો થાય તો તમારી જ હોસ્પિટલ છે ને પાછો 80 કરી દેજો ને, જો ચાર્જથી જ જીવાતું હોય તો આપણી જ હોસ્પિટલ છે ને, ક્યાં કોર્પોરેટ છે ચિંતા। અને આ બધું તમે ભણતી વખતે શીખેલા જો, કોઈને આપણે પેનિસિલિન આપવું હોય તો ટેસ્ટ ડોઝ નતા આપતા, રિએક્શન આવે તો ઉભા રહી જતા હતા, અને ના રિએક્શન આવે તો આપી દેતા હતા, એને એપ્લાય કરો આમાં। અને કોઈ બી વસ્તુ નવી કરવી હોય સાહેબ તો બીક તો બધાને લાગે। જ્યારે 2007માં મેં પહેલીવાર આ એક લેક્ચરનો વિચાર રજૂ કર્યો, એટલે એકાદ વડીલને પૂછ્યું, મેં તો સાહેબ આમ આવું બોલાય, કારણ કે મને એક લેક્ચર આપવામાં આવ્યું હતું, કારણ કે હું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી હતો, એટલે હોદ્દાની રૂએ મને 15 મિનિટ તો બોલવા દેવું પડે ને, નહીં તો આખા ઇવેન્ટની માં પૈણી જાય, એટલે મને 15 મિનિટ આપી હતી બધાએ। તો એ 15 મિનિટમાં ભાઈ તું મારે આવું બધું મેલેરિયા ન્યુમોનિયા નથી બોલવું, મેં બધું પૂરતું બોલી લીધું, મને કંઈક હું એના કરતાં કંઈક વધારે બોલવું જ મારે, કાં આવું બોલાય? મને કહે યાર ભાવેશ ખબર નહીં હવે આવું બોલાય કે ના બોલાય, એટલે ચલો ને એકવાર ટ્રાય તો કરીએ, બહુ તો શું થશે, મારા જીવનનું આ પહેલું છેલ્લું લેક્ચર સાબિત થશે, કોઈ ફાંસી તો નહીં જ આપે, એટલે મેં કરી હિંમત। તો આજે યોગેશભાઈ એમની પોતાની આવડી મોટી ઇવેન્ટમાંય મને બોલાવે છે, પણ હમણાં હું પીડિયાટ્રિશિયન હોત તો એ ફરક હોય ના દે મન કોઈ। અને ડર બધાને લાગે, મને બી લાગે, પણ ડ્યુની એડ યાદ રાખવાની કે ઝૂઠ બોલતે હૈ વો જો કહેતે હૈ હમે ડર નહીં લગતા, ઝૂઠ બોલતે હૈ વો જો કહેતે હૈ હમે ડર નહીં લગતા, ડર સબકો લગતા હૈ, ગલા સબકા સુખતા હૈ, બટ ડર સે આગે બઢો
ડર કે આગે જીત હૈ. મને ભી એવું થાય કે ભૂલાઈ જશે તો જો હું ડરતા ડરતા પાછલી સ્લાઇડ માં લખી જ રાખું છું, પણ બોલવાનું તો ખરું જ મોઢે એક વખત. અચ્છા, આ બધી હતી થિયરી, હવે એક્શન પ્લાન. બધું ભૂલી જશો તો ચાલશે, ખાલી આટલું યાદ રાખજો. એવું તમે કરી બી ચૂક્યા છો. અમારે થતું હતું કે એનેટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી, પીએસએમ બધા વિષય આવે, બધું લોકો ભૂલી ગયા હોય, પણ પાંચ મેડિસિન ઉપર ધમ ધોકાર પ્રેક્ટિસ ચાલતી હોય. એક એન્ટીબાયોટિક, એક કફ સિરપ, એક એન્ટીપાયરેટિક, એક એન્ટી ઇમેટિક, ને એક શક્તિની દવા આવડે ને સાહેબ, ભયો ભયો. અને મને બહુ આવડતું હતું ને, એમાં જ હું ભરાઈ ગયો. બહુ ડાયા, બહુ ખરડાય ને, એના જેવું થયું આ. હવે એક્શન પ્લાન શું યાદ રાખવાનું? તો કે ઈટ રેગ્યુલરલી. આજકાલ તો લોકો ડ્રિંક બી રેગ્યુલરલી લે છે. કમસે કમ તમે ઈટ તો રેગ્યુલરલી કરો. બીજું, સ્લીપ એડિક્વેટલી એન્ડ પીસફુલી. ઊંઘ આવે એટલે ઊંઘી જ જવાનું. અને મોબાઈલ જરૂર હોય તો ડાયવર્ટ કરી દેવાના. હું ઘણી વાર સુઈ જતો પ્રેક્ટિસમાં બપોરે, તો મારા વાઈફને કઈ સુઈ જતો, એક બે વારે મને વચ્ચે બપોરે ઉઠાડવાય, નવી નવી હતી તો મેં કહી દીધું, મેં તું જો બેન, થોડા વર્ષો પછી સંબંધ બેનના જ બની જતા હોય છે. મેં કીધું ધરતી કંપ બી આવે ને તો તમારે બધાએ દોડીને જતું રહેવાનું, મને ઉઠાડવા નહીં આવવાનું. ભાઈ એ સમજી ગઈ ત્યારથી કે કોઈ બી ઘેર આવ્યું હોય, તે નીચે બેઠું હોય, મારી ઊંઘ જો મને સમાજ ના આપવાનો હોય તો સમાજ મને શું સપોરું આપશે? કે જે મારું છે માર લેવાનું છે, એ તો ના ઝૂંટવવા દઉં તમને. હું તમારું કઈ લઈ લેતો હોય તો કહો. સીધી વાત હતી એટલે મેં તો ચોખવટ કરી દીધી કે ભાઈ આપણે સુઈ જઈએ ત્યારે સુઈ જવાના, અને એના લીધે ફ્રેશ થઈને જઈએ ઓપીડીમાં તો પેશન્ટોને સારું લાગતું. અને ઘણી વાર હું ઊંઘ્યા વગર ગયો હોય ને તો પેશન્ટો કહી દે કે આજ સાહેબ સૂયા નહીં લાગતા, એટલે સમાજનું હિત હતું મારી ઊંઘમાં એમ. બીજું, વર્ક સ્માર્ટ નોટ હાર્ડ એન્ડ ડુ નોટ ઓવર વર્ક. આપણા ત્યાં કામ હોય તો કરવાનું, ના હોય તો કોકના આસિસ્ટન્ટ બની જવાનું. જિંદગીભર આપણા ત્યાં જ પેશન્ટ આવે એવો કંઈ ચાર્જ ના મારેલો હોય, ના આવે બીજાની જોડે બેસી જવાનું. ત્રીજું, પ્લાન યોર વર્ક વિથ એપોઇન્ટમેન્ટ્સ. તમે એપોઇન્ટમેન્ટથી, હા તમે બધા જનરલ પ્રેક્ટિશનર છો એટલે આઈ ડુ અન્ડરસ્ટેન્ડ, પણ થોડા બી કન્સલ્ટન્ટ હોય તો એપોઇન્ટમેન્ટથી જ કામ કરાય, જેથી કરીને તમને તમારો વર્કલોડ ફેઝ આઉટ કરતાં ખબર પડે. ગો ફોર ટીમ વર્ક. જરૂરી નથી કે ફોર્મલ ટીમ બનાવાય, પણ જેમાં કમલેશભાઈ, ભરતભાઈ, હિરેનભાઈ, જયેશભાઈ બધા નહીં કરતા કે આજ હું બહાર છું, કમલેશ જોઈ લેજે ને તું, અને પછી સામે બી એ બહાર, એ માણસ છે, એમને બહાર તો જવું જ પડે ને કોક દાડો. થાઈલેન્ડ બાયલેન્ડ ક્યારેક તો માણસ જાય ને, અને સરસ દરિયા કિનારે જવું જોઈએ. તો માણસ સામ સામે વળતો હિસાબ થઈ જ જવાનો છે. ગો ફોર ઇન્ફોર્મલ ટીમ. જરૂરી નથી ફોર્મલ ટીમો બનાવવી પડે. ગો ફોર વીકલી ઓફ્સ એન્ડ મિડ વીકલી હાફ ડે ઓફ્સ. સી, રવિવારે જ રજા જ રાખવાની હોય એમાં કોઈ ચર્ચા ના હોય લાંબી, કારણ કે સમય બી ઓછો છે એટલે એવું તમને નહીં સમજાવું. પણ કારણ કે હું તો ગુરુવાર સાંજે ઓફ રાખતો હતો, તો ઘણા મને પૂછે કે આવું શું કામ કરે. મેં જો રવિવારની રજા તો એમ ઘરવાળા અને આ સોસાયટી એમના એજન્ડામાં પૂરી કરી દે છે, મારા માટે કશું રહેતું નથી. સવારથી નક્કી હોય કોકના ઇનોગ્રેશનમાં જવું જ પડે, વાઈફ કે આ પિક્ચર તો જોવું જ પડે, એની બેનના ઘેર તો જવું જ પડે, બધું ચાલતું હોય, તો મારા માટે શું બચ્યું તો પછી? એટલે શું થાય, મેં કહ્યું હવે હું ગુરુવાર સાંજે રજા રાખીશ. એટલે જેવું આવું કીધું તો બધા ભાઈબંધો ભેગા થઈ ગયા કે ભાવલા આવું આવું કરીશ ને તો ભીખ માગીશ. કે મેં કીધું ભીખ બી માગીશ ને તો ગુરુવાર સાંજે તો રજા જ રાખીશ, કારણ કે ભીખ બી કેવી રીતે મગાય એ જાણવા માટે બી તો તમારે થોડું અપડેટેડ રહેવું પડે. ખાલી પછી બસ ક્રોસિંગ એ ગાડી આવીને દોડમ દોડ કરો તો ક્યારે પાર આવે. એટલે
એટલે ગુરુવાર સાંજે તમે રજા રાખો. ઘણી વાર હું બેઠો બેઠો ખુરશીમાં લોનમાં હિંચકા ખાતો હોઉં તો મારા વાઈફ આવતા જતા પૂછે કે ભાવેશ આજ તારો કોઈ પ્લાન નથી. મેં તો આજે કોઈ પ્લાન નથી, એ મારો પ્લાન છે. મારે કશું નથી કરવાનું, બસ હળવા થવું છે. આટલા વર્ષોથી જે બધું ભેગું થયું છે, આવરણો કાઢતા મને 3 વર્ષ લાગી, પછી હું મારી જાતને કન્વિન્સ કરી શક્યો કે ભાવેશ પીડિયાટ્રિક છોડાય, કશો વાંધો નથી. દુનિયા જે પૂછવું હોય પૂછે, જે વાતો કરવી હોય કરે. તાને મન એવું થાય છે ને કે આમાં કંઈક, મેં એવું શરૂઆતમાં 27 વર્ષે મારી 20-bed હોસ્પિટલ બનાવી હતી અને 30મા વર્ષે જે પેલા 1000 દિવસ પૂરા થયા મેં કહી દીધું હતું કે આઈ વર્ક એઝ અ પીડિયાટ્રિશિયન બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાઈ એઝ અ પીડિયાટ્રિશિયન. મેં હું 30 વર્ષે કહી દીધું હતું પણ 42મા વર્ષે બહાર નીકળી ગયો અને નીકળ્યો પછી. હેવ મિની વેકેશન એન્ડ વેકેશન્સ. તમને એવું લાગતું હોય ક્યાં સ્ટ્રેસ છે, કંઈ જરૂર નથી, પણ એકવાર જજો. ના જરૂર હોય તોય જજો ક્લિનિકની બહાર, સારું લાગશે. એમ થશે કે સારું કર્યું હું આવ્યો. અને ફ્રેશ થઈને ફરી જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે આપણે સંતોષી આત્મા જે સામેના વ્યક્તિને સંતોષ આપી શકે એ અનેરો હોય છે. અને પેલો ફ્રસ્ટ્રેટેડ આત્મા જે ઘોંચ પરોણા કરે ને તો જે હોય એ પેશન્ટ જતા રહે. અને જીવનનું આવું હોય, પત્યું નહીં હોય અને અચાનક કોઈ કાંઈ લઈ જશે. લર્ન ટુ સે નો. જે વસ્તુ ના થઈ શકે એનો જવાબ ના જ હોય. 5 વાર પૂછશો તોય ના જ હોય. પહેલાં એવું બોલતા નાના હતા એવું ત્યારે કે જા ના નહીં થાય, થાય કર લે. હવે સમય સાથે શીખ્યા કે સોરી સાહેબ, દિલગીર છું, મારાથી આ નહીં થઈ શકે. યોગેશના ત્યાંથી વાત આવી લેક્ચરની, મને કે 20-20 મિનિટના સ્લોટ છે. મેં તો 20 મિનિટ તો મારે પૂર્વ ભૂમિકા બાંધવામાં જતી રહે છે. મેં તો તમે તમારે બોલજો ને કો ચાલશે. એ સમજી ગયા ના એમને આપવી પડે 40 મિનિટ. મેં તો 40 મિનિટ વગર મને ફાવતું જ નથી. એમ ટેક કેર ઓફ યોર ઓન હેલ્થ. લોકો ઉઠાઈને ઇસીજી કરાવવા લઈ જાય ને એમ કરતા ચાલતા ચાલતા જઈને દર વર્ષે ઇસીજી કરાવી આવવાના. અને ફેમિલી નીડ્સ ક્વોલિટી ટાઈમ. આને ક્વોલિટી ટાઈમ કહેવાય. જંગલનો રાજા બી પોતાના બાળકોને આવો ટાઈમ આપે છે. અને આપણે કોકે ભૂલથી ઘાટલોડિયાના કિંગ શું કહી દીધા અથવા બરોડાના કિંગ શું કહી દીધા, આપણે બધું જ ભૂલી ગયા. પણ રાજાને તો એક કરતા વધારે રાણીઓ સાચવવી પડતી હતી. તમારે તો એક છે એને તો સાચવો, અને તમે નહીં સાચવો તો બીજો કોક સાચવશે. અને એટલે જ પેલું વાક્ય આવ્યું હશે કે ભય બિન પ્રીત નહીં. બસ હવે છેલ્લી સ્લાઇડ. ના એમને બી તો પ્રોગ્રામ હોય ને, યોગેશ બી આગો પાછો થતો હશે કે ભૂલ થઈ ગઈ ભાવેશ બિન બોલાય. સ્પિરિચ્યુઆલિટી ઇન લાઈફ. તો સ્પિરિચ્યુઆલિટી એટલે કંઈ મંદિર મહાદેવ જવાની વાત નથી, પણ ઇટ ઇઝ એબિલિટી ટુ ઇન્સ્પાયર યોર સેલ્ફ. કળિયુગમાં પેદા થયા છો એટલે લાલ તો થવાની જ, છતાંય જીવવું તો પડશે જ. ઘણું બધું આપણે જોઈએ જે આપણી આજુબાજુ ખોટું થતું હોય, આપણને જાત જાતના અન્યાય થતા હોય, તોય ઊભા થઈને કામ તો કરવું જ પડે ને. એટલે ધીસ ઇઝ કોલ્ડ એબિલિટી ટુ મોટિવેટ યોર સેલ્ફ, ધીસ ઇઝ કોલ્ડ એબિલિટી ટુ ઇન્સ્પાયર યોર સેલ્ફ. અને આજકાલ આપણી જાતને આપણે જાતે જ પ્રેરણા આપવી પડે છે. કોઈ ગુરુ શોધવા જઈએ તો પાછો 10 દાડા પછી યુટ્યુબમાં ગુરુનો વિડીયો ફરતો હોય, એટલે તમારે જાતે જ ગુરુ બનવું પડે. હવે એ કેવી રીતે બનાય, તો એના માટે વાંચન કરવું પડે, મનન કરવું પડે, ચિંતન કરવું પડે. અને એમાં પેલી ગુરુવારની સાંજ કામ આવે, કોઈ ખાલી બેસી નતો રહેતો. એટલે એ જે તમારે જાતે ગુરુ બનીને તમારી જાતને તૈયાર કરવી પડે. અને એનાથી કેવી રીતે હેલ્પ કરે આપણને, તો ઇટ ટીચીસ અસ હાઉ ટુ હેન્ડલ ધ સ્ટ્રેસ. ઘણા મન કે હું સ્ટ્રેસ મેનેજમેન્ટનું લેક્ચર લઈશું કોઈક વખત, તમારે એ બી મન સાંભળવો પડશે કોઈક મોરચે.
તો હું ઘણાને કહું કે લેક્ચર લેવાથી સ્ટ્રેસ કોઈ દાળ કોઈનો ગયો નથી. સમજણ પેદા થશે તો સ્ટ્રેસફુલ સિચ્યુએશન સાથે બી માણસ હળવો ફૂલ હશે. પહેલાં હું લેક્ચરની આગલી રાતે અલ્પ્રેક્સ લેતો હતો, હવે હું લેક્ચર લીધા પછી અલ્પ્રેક્સ લઉં છું. કારણ કે પહેલાં આગલા દિવસે મને નર્વસ રેસ રહેતી હતી કાલ શું થશે, એટલે અલ્પ્રેક્સ લઈને સૂઈ જતો હતો કે કાલ થશે એ જોયું જશે, હાલ સૂઈ જા મગજને શાંત કર. હવે એવું થાય છે કે લેક્ચરમાં જે તાલીઓ પડી હોય એનો યુફોરિયા શાંત નથી થતો, એને શાંત કરવા ગોળી લેવી પડે છે કે હવે પતી ગયું લેક્ચર, કાલ સવારે તાર નોકરી કરવા જવાનું છે, ત્યાં આગળ બોલવાના પૈસા કોઈ નથી આપડતું, સાંભળવાના પૈસા આપે છે કે હા સર, ઓકે સર, સોરી સર, બસ આટલું બોલો એટલે મહિને પગાર થઈ જાય. અને સ્પિરિચ્યુઆલિટી આ શીખવાડે તમને કે ઇફ યુ આર સ્પિરિચ્યુઅલી કોમ્પિટન્ટ તો સુખ શેમાં સમાયેલું છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉપર, આપણે બી સાલા સાયકલ ઉપર પેલા મજૂરિયા જતા હોય ને, અને પેલી આમ પેલાને હસાડતી હોય ને પેલો હસતો હસતો સાયકલ ચલાવતો હોય ને, અને કોઈક વાર આપણી ગાડીને સાલો સાઈડ ના આપે, તાર ઈર્ષા થાય કે સુખ તો આની પાસે છે, કે નથી શરીર પર કંઈ સારા વસ્ત્રો પણ મોઢા પર જે નિર્દોષ હાસ્ય છે, નથી કોઈ દુઃખ, હા જે ઘેર જઈને શું કરીશું એની કોઈ ચિંતા, આટલી બધી હળવાશ આવે ત્યાંથી. તો એ સ્પિરિચ્યુઆલિટી આપે કે એક્સપેક્ટેશન અને રિયાલિટી. એક્સપેક્ટેશન શું કે મારે બી મર્સિડીઝ હોવી જોઈએ, અને રિયાલિટી શું કે અમદાવાદમાં હાર્ડલી એકાદ પીડિયાટ્રિશિયન જોડે મર્સિડીઝ નથી. તો ભાઈ પતી ગઈ વાત, જે કોઈની જોડે નથી એ મારા જોડે થોડું થવાનું છે, અને જોઈતી હોય મર્સિડીઝ તો કદાચ ટ્રાય કરી જો બીજા ફિલ્ડમાં. સો એક્સપેક્ટેશન અને રિયાલિટી. મેડિકલમાં આવ્યા છો તો મેડિકલના બધા પ્રશ્નો તમારી જોડે રહેવાના, શાંતિથી બેસવાનું, કામ કરવાનું, જઈને સૂઈ જવાનું, એકલ દોકલ બૂમે પાડે કંઈ મેળ પડવાનો નથી. અને જે વસ્તુઓ આપણે બદલી નથી શકતા એનો સહજ રીતે સ્વીકાર કરવાનો. હું મેનેજમેન્ટમાં છું, ઘણા બધા મન પૂછે મેનેજમેન્ટ એવરેજ ડોક્ટરના બસની તો વાત, એટલે હું સ્પેશિયલ છું એવું નહીં કહેતો, પણ એવરેજ ડોક્ટરને જો મેનેજમેન્ટમાં બેસાડો તો બીજા દાડ ઓફિસ વાંકવાય ના બેસે, આના કરતાં મારું ક્લિનિક સારું કે હું ભલો ને મારું કામ ભલું. મને ઘણા પૂછે કોઈ વાર ભૂલતી આવી જાય કે ભાવેશભાઈ તમે કેટલા શાંતિથી કામ કરો છો, એક જ મિનિટ, કેટલા શાંતિથી કામ કરો છો. મેનું મન કશું અંદર જતું જ નથી, હું બધું સાંભળું છું અને જીવનરૂપી નાટક છે એમાં હું મારો રોલ અદા કરું છું. અંદર લઈ જાઉં તો મને આટલું બધું દુઃખ થાય ને, હું ઘૂસ્યો ને પેલો ઊભો ના થયો એને જો મને ઝાટકા આવતા હોય તો પછી તકલીફો જ તકલીફો છે. માટે આ બધી એડવાઇસ સાઈડમાં મૂકીને ચૂપચાપ એક્શન પ્લાન ફોલો કરજો. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. પ્લીઝ બી ઓન ધ કેરપર્સન સીને રિક્વેસ્ટ કરીશ કે ભાવેશભાઈનું સ્વાગત કરે. ખાવું કેટલું એના કરતાં પચાવવું, અને પચાવવું કરતાં કેટલું એનું, આપણે જેમ કહેવાય છે કે વાંચવું કેટલું, એમાંથી સમજાય કેટલું, એમાંથી યાદ રાખવું કેટલું, અને એટલું જીવનમાં ઉપયોગી કેટલું. આ જીવનમાં ઉપયોગી જે વાત કરી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ. પ્લીઝ ગિવ અ બિગ હેન્ડ.